अमेरिका अने विदेशों में वसता उदा भक्त समाज ना सर्वे भक्तजनों ने मारा राम कबीर। हूँ वैद्य मदन मोहन भगवान भाई भगत कोरपुरा निवासी हाल वडोदरा स्थित। हूँ मारो अभ्यास क्रम एमडी आयुर्वेद छे अने 50 वर्ष थी आयुर्वेद क्षेत्र में हूँ काम करू छु। अत्यारना आ कोरोना वायरस ना प्रकोप में एना थी बचवा माटे केटला केवा घरगथ्थु उपचारों नी वात करवा मुत्रे आयो छु। हाल में कोरोना वायरस थी सब चिंतित छे, दुखी छे अने अत्यार सुधी कोरोना माटे नी कोई रसी शोधाई नथी, कोई औषधो शोधाई नथी, त्यारे आयुर्वेद में उल्लेखित एवा केटला घरगथ्थु उपचारो ज आमा कारगर निवडी शके। સૌથી પહેલા આ રોગના લક્ષણો વિશે આપણે જાણી લઈએ। આ રોગ વાયરસ થી ફેલાતો રોગ છે, એટલે વાયરસ એટલે કે વિષાણુ, અને તેમાં જે કોઈ લક્ષણો દેખાય છે એ લક્ષણો આપણી સામાન્ય શરદી ખાંસી વગેરે થતું હોય ત્યારે જોવા મળતા હોય છે। જેમ કે શરદી ખાંસી તાવ, ગળાનો સોજો, ફેફસાનો સોજો, નાકમાંથી પાણી પડવું અને શ્વાસ લેવામાં તકલીફ પડવી, આ બધા લક્ષણો ખાસ કરીને જોવા મળે છે। અને એને અટકાવવા માટે આયુર્વેદમાં તો ઘણી ચિકિત્સા કીધી છે, પરંતુ અત્યારે અમેરિકામાં પણ લોકડાઉનની પરિસ્થિતિ હોવાને લીધે દુકાનોમાંથી ઔષધો પ્રાપ્ત થઈ શકે એમ નથી, જેથી આ ઘરગથ્થુ ઉપચારો જે સૂચવું છું લીંડી પીપર 50 ગ્રામ, તુલસી સુકી 100 ગ્રામ, ફુદીનો સુકો 100 ગ્રામ અને તજ 50 ગ્રામ। ઉપર જણાવેલા આ બધા દ્રવ્યોને બરાબર સારી રીતે પાવડર કરી લેવો અને એ પાવડરનું બરાબર જે મિશ્રણ થયું હોય તેમાંથી જ 1 ચમચી પાવડર એટલે કે આશરે 3 ગ્રામ જેટલો પાવડર 100 ml પાણીની અંદર ધીમા તાપે ઉકળવા માટે મૂકવાનું। પછી ધીમે ધીમે ઉકળતા ઉકળતા અડધું પાણી રહી જાય એટલે કે 1/2 કપ જેટલું, ત્યારે એને ગાળી લેવું અને પછી ઠંડુ પડે ત્યારે એ ઉકાળો પી જવાનો। આ એક વ્યક્તિનો ડોઝ થયો। આ આવી રીતનો ઉકાળો બનાવીને સવારે નરણા કોટે એક વાર અને રાત્રે સુતી વખતે એક વાર એમ અડધા દિવસમાં 2 વખત પીવો અને આ રીતે આ પ્રયોગ લગભગ 10-15 દિવસ સુધી કરો। હવે જો આ પ્રકારનો ઉકાળો કોઈ ન બનાવી શકતા હોય, કારણ કે બધાને શક્ય નથી, તમે નોકરીઓ વાળા જોબ વાળા ઘણાને ન અનુકૂળ આવે, તો આ જે બધા દ્રવ્યો છે એનો જે પાવડર થયો એ પાવડર 1 ચમચી જેટલો એટલે કે 3 ગ્રામ દરરોજ સવારે અને રાત્રે 2 વખત મધ સાથે અથવા તો 9 શેકા પાણી સાથે લેવું। ઉપર જણાવેલા રસોડાના ઔષધો ઉપરાંત બીજા પણ એવા કેટલાક દ્રવ્યો છે જો ત્યાં મળી શકતા હોય તો એ નીચે મુજબ મેં જણાવ્યો છે એ પ્રમાણેના દ્રવ્યો તેમાં ઉમેરવાથી વધારે લાભ થશે। એવા કે હરડે 100 ગ્રામ, બેડા 100 ગ્રામ, આમળા 100 ગ્રામ, જીઠીમધ 100 ગ્રામ, અરડુસી 100 ગ્રામ, ગળો 100 ગ્રામ અને સુદર્શન ચૂર્ણ પણ 100 ગ્રામ। આ બધા દ્રવ્યોને ઉપર જે પહેલા ઉકાળા દ્રવ્યો તેની અંદર જ મિશ્રણ કરી દેવાના અને જેવી રીતે ઉપરના દ્રવ્યોમાં ઉકાળો તૈયાર થયો તો તે જ રીતે આનો પણ ઉકાળો કરીને લઈ શકાય અને એટલી જ માત્રામાં, અને એનો પાવડર પણ એ રીતે 1 ચમચી જેટલો લઈ શકાય સવાર સાંજ બે ટાઈમ। આ બધા ઔષધ દ્રવ્યો આયુર્વેદમાં ખાસ કરીને શરદી ખાંસી તાવ ગળાનો સોજો માથાનો દુખાવો વગેરેમાં આપવામાં આવે છે અને તેનાથી ફાયદો થાય છે। હવે એ રીતે આ બધા દ્રવ્યો આ કોરોનામાં થતા લક્ષણોની સાથે પણ મેચ થાય છે અને એટલા માટે જ એના ઉપર કામ કરી શકે। હવે આધુનિક વિજ્ઞાનની દ્રષ્ટિએ જોઈએ તો આ બધા દ્રવ્યો કેટલાક એન્ટીવાયરલ, કેટલાક એન્ટીઓક્સિડન્ટ અને કેટલાક ઇમ્યુનો મોડ્યુલર ટાઈપના ગુણો ધરાવે છે, જેથી આધુનિક મત પ્રમાણે પણ એમાં આ દ્રવ્યો ઉપયોગી થાય। કોરોના રોગ પોઝિટિવ ન હોય પરંતુ તેમાં જણાવેલ કેટલાક લક્ષણો કોઈ વ્યક્તિને થયા હોય
તો તેને નીચે મુજબના ઔષધો આપી શકાય. જેમ કે નંબર એક, ઝંડુ ફાર્મસીની ત્રિશુલ ટેબ્લેટ આવે છે, બધાને ખબર જ છે, ત્યાં ઘણા લોકો વાપરે છે. એ ટેબ્લેટ એક સવારે અને એક રાત્રે પાણી સાથે લેવી, બાળકોને અડધી અડધી આપવી. પછી નંબર બે, સંસમની વટી કરીને આવે છે દવા, જે ગળોમાંથી બને છે, એ પણ બે ટેબ્લેટ સવારે અને બે ટેબ્લેટ રાત્રે પાણી સાથે લેવાની. અને જો ખાંસીની તકલીફ વધારે હોય તો તેવા વ્યક્તિઓએ સીતો પલાદી ચૂર્ણ એક ચમચી દિવસમાં 3 વાર મધ અથવા પાણી સાથે લેવું. આપણે કોરોનાના પ્રતિકાર માટેના કેટલાક ઔષધિની વાત જોઈ ગયા, પણ સાથે સાથે આહાર વિહાર, એટલે કે શું ખાવું શું ન ખાવું, તેની પણ ધ્યાન રાખવું જોઈએ. દાખલા તરીકે ખોરાકમાં આપણે લેવું હોય તો સાદો ખોરાક, જેમ કે દાળ ભાત શાક રોટલી છે, એનો ઉપયોગ ખાસ કરવો, મગ ખાવા, અને એ ઉપરાંત જમણવારની અંદર દાળ છે કે શાક છે એની અંદર લસણ, ડુંગળી, આદુ, અજમો, એનો વધારે પડતો ઉપયોગ કરવા, જેથી આ કફની તકલીફ ન થાય, કારણ કે આ કફનો રોગ છે. અને એ ઉપરાંત એક કાંજી બને છે, જેને આપણે જાવડુ કહીએ અથવા તો રાબ કહીએ છીએ, અને એકદમ દેશી ભાષામાં એના આપણે એને ભૈળકી કહીએ છીએ. તો એવી અનાજને કઠોળની ભૈળકી બનાવીને તેમાં દાણા, જીરું, લસણ, આદુ આવું બધું નાખીને એને દેવું, તો એનાથી પણ શરીર સારું રહે અને પોષણ પણ મળી રહે, બીજી કોઈ તકલીફ ના થાય. એ ઉપરાંત જે વસ્તુ નથી ખાવાની તેની વાત કરીએ, તો નથી ખાવાની વસ્તુમાં ભારે ખોરાક કોઈ નહીં લેવાનો, જેમ કે તળેલું છે, પછી મીઠાઈ છે, પછી બેકરી આઈટમ છે, એમાં ખાસ કરીને મેદો એ બહુ નુકસાનકારક છે, એટલે નહીં ખાવાનું. ત્યાર પછી એ ઉપરાંત બીજી બાબતોમાં જોઈએ તો ઠંડો કઈ નહીં લેવાનો, એટલે ઠંડા પીણા નહીં લેવાના, આઈસ્ક્રીમ નહીં ખાવાનું, દહીં નહીં ખાવાનું, આ ધ્યાન રાખવાનું ખાસ કરીને. અને એ ઉપરાંત જે પાણી આપણે પીતા હોય તો એ પાણી જે છે એ ગરમ કરવાનું, એટલે ઉકાળવાનું, એટલે ઉકળતું પાણી થઈ જાય પછી એને નીચે ઉતારીને એક ચમચી સૂંઠ એમાં નાખી દેવાની, એક તપેલું પાણી કીધું હોય એમાં આખા દિવસ ચાલે એટલું, પછી એને ઢાંકી દેવાનું. પછી ઠંડુ થાય એટલે એ જ પાણીને આખો દિવસ પી શકાય, અને એ સારામાં સારું છે. આમાં આપણે શરદી, ખાંસી, તાવ એ થતો હોય ત્યારે પણ કેટલાક લોકો આ લેતા જ હોય છે, અને આમાં પણ લેવાથી ફાયદો થાય છે, તે આ પાણી પણ એમાં સાથે આવી લેવું જોઈએ. આ ઉપરાંત કોરોના વાયરસથી બચવા માટે બીજા કેટલા પણ ઉપાયો શાસ્ત્રમાં દર્શાવ્યા છે તેની આપણે વાત કરીએ, જેમ કે ધૂપ. હવે ધૂપ એટલે આમ તો આપણે કેટલીક જગ્યાએ કરતા જ હોય છે સાંજ સવાર, પણ આ એક ખાસ ધૂપ આને માટે એવા પ્રકારનું છે કે જેમાં કપૂર, લસણ, પછી ડુંગળી, નારિયેળના છોતરા, હિંગ, અજમો આવી બધી વસ્તુઓ નાખીને એનો ધૂપ કરવો, એ ઘરમાં અને બહાર પણ સાંજ સવાર કઈ ટાઈમ, જેનાથી વાયરસ દૂર થાય છે, એટલે કે વાયરસની અસર આવતી નથી ત્યાં, બેક્ટેરિયા પણ નાશ થઈ જાય છે, એટલે એ રીતે ધૂપ કરવો પણ સારો. પછી નશ્યની એક વાત આવે છે, નશ્ય એટલે નાકમાં ટીપા નાખવાના, તો એમાં દરરોજ સાંજ સવાર બંને નસકોરામાં ચોખ્ખા ગાયના ઘીના ટીપા 3-4 ટીપા બંને નસકોરામાં નાખવાના, તેનાથી પણ માથાનો દુખાવો ને બધું દૂર થાય છે અને એમાં પણ એક પ્રોટેક્શન મળે છે. ત્યાર પછી ના હાથે હો, માનો કે માથું બહુ ભારે થઈ ગયું છે, માથામાં કફ જામી ગયો છે, તો તેમાં આપણે અહીંયા ઘેરે નાહ લેતા હોઈએ છીએ ઉપર માથું ઢાંકીને, તો તેમાં વિક્સ છે, નીલગીરીનું તેલ છે અથવા બામ છે એવું ગરમ પાણીમાં નાખીને એનો નાશ લઈએ, તો તેનાથી પણ આમ માથાની અંદર બધો કફ નીકળી જાય છે, એનાથી પણ સારું લાગે છે. ત્યાર પછી કોગળા કરવાની વાત આવે છે. હવે ગળાની અંદર જો ચોકઅપ થઈ ગયો, ગળું અવાજ બેસી ગયો હોય, સોજો આવ્યો હોય, તો એમાં હળદર, મીઠું અને જેઠીમધ આ 3 દ્રવ્યોને મિક્સ કરીને અથવા એનો ઉકાળો બનાવીને પાણીમાં એનો કોગળા કરવાનો દિવસમાં 2-3 વાર, તો તેનાથી એ તકલીફ પણ દૂર થઈ જાય છે. ત્યાર પછી આસનોની, યોગાસનની વાત આવે છે, પણ યોગાસનનો મને બહુ એટલો બધો અનુભવ નથી, પરંતુ રામદેવજી સજેસ્ટ કરે છે કે એમાં પ્રાણાયામ કરવો, પછી અનુલોમ પ્રતિલોમ વિલોમ કરવો અને ભસ્ત્રિકા, આ પ્રકારના યોગાસનો કરવાથી પણ તેમાં લાભ થાય છે. ત્યાર પછી આવે છે છેલ્લું અને બહુ સરસ વાત, એ પારાયણની વાત છે. હવે પારાયણ એટલે આમાં પ્રાર્થના, ભગવાનની ભજન કરવું એ પણ એમાં ઉપયોગી છે. હવે પારાયણની દ્રષ્ટિએ આપણે વિચારીએ તો આ બધી જ વસ્તુઓ જ્યારે નાકામ થાય છે, ઔષધો કે બીજી કેટલી જે કઈ ક્રિયાઓ,
બધી જો કામ ન લાગે ત્યારે છેવટે આપણે પ્રભુને શરણે જઈએ છીએ, અને એમાં આ વસ્તુ તદ્દન સાચી છે અને એનાથી ફાયદો થાય જ છે. આજના જમાના પણ એ શક્ય છે કે આપણા ભક્ત સમાજમાં જેને કડવા કીધા છે એ કડવાનું પારાયણ દરરોજ સવાર સાંજ કરવું, અને તેનાથી પણ એની મંત્ર શક્તિથી એના તરંગોથી પણ વાયરસ દૂર થઈ જાય છે. આપણે ત્યાં અહીંયા આગળ આપણા વડીલો વર્ષો પહેલા કોઈને સાપ કરડ્યો હોય તો ગામમાં બધા ભેગા થઈને કડવાનું પઠન કરતા અને તેનાથી સર્પવિષ જરૂરથી ઉતરી જતો હતો. આ વસ્તુ બધી સાચી છે. એટલે આ પ્રકારે એક સાથે પારાયણનો જો પાઠ કરવામાં આવે તો તેના ઉચ્ચારણથી એની તરંગોથી આ વાયરસ નાશ થાય છે. તો આ બધી બાબતોનો જો આપણે સારી રીતે ઉપયોગ કરીશું તો ચોક્કસ આ કોરોનાના પ્રકોપથી બચી શકીશું અને આપણું જે શરીર છે સ્વસ્થ રહેશે અને આરોગ્ય કાયમ માટે સચવાઈ રહેશે. આપણે એના ક્રસ્તની અંદર આવી શકીશું નહીં અને સારી રીતે જીવન ગુજારી શકીશું. તો આ આમાંથી જેટલા શક્ય બને તેટલા ઉપાયો કરવા જોઈએ અને એનાથી આપણે ચોક્કસ ફાયદો મળશે. જીવનજી મહારાજ આપણને ચોક્કસ એમાં ફાયદો કરશે જ. છેવટે અંતમાં સૌની કુશળતા ઈચ્છતો વૈદ્ય મદન મોહન ભગવાનભાઈ ભગત ના સર્વેને રામ કરે.